કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં તમારે ધોરણ 8 વિષય ગણિતની અંદર ચેપ્ટર 8 રાશિઓની તુલનાની અંદર તમે બધી જ બેઝિક માહિતી મેળવી ગયા બરાબર. વ્યાજ વિશે, વ્યાજમાં તમે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે પાર્ટ 3ની અંદર જોઈ લીધું છે, એનો એક દાખલો પણ તમે જોયો હતો. હવે આ વિડિયોની અંદર તમારે બે દાખલા જ મેં લીધા છે, એ દાખલા તમારે સમજવાના છે અને પછી એના ઉપરથી બીજા દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. તો આપણે જોઈએ, દાખલો પહેલો છે અહીંયા, રૂપિયા 16,000નું 1.1 દૂતીયાંશ વર્ષનું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. વ્યાજની ગણતરી દર 6 માસે કરવામાં આવે છે. આપણે વાત કરી હતી આગળ કે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી હંમેશા વર્ષના અંતે જ થતી હોય છે, પરંતુ જો એવી ચોખવટ કરવામાં આવે કે વ્યાજની ગણતરી દર 6 માસે કરવામાં આવે છે, ત્યારે જ આપણે એની જે વ્યાજની ગણતરી છે એ 6 મહિના દરમિયાન કરવાની હોય. એના માટે જે સૂત્ર તમે શીખ્યા છો એનો ઉપયોગ કરી અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો હવે તમને યાદ જ હશે કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું, સોરી, ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું સૂત્ર તો નહીં, પણ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર તમે ભણ્યા છો બરાબર. ચક્રવૃદ્ધિ વ્યાજ તો પછી આપણે પાછળથી મેળવી છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું સૂત્ર શું હતું? તો કે એ બરાબર બી કૌંસમાં 1 વત્તા આરના છેદમાં 100 આખાની n ઘાત. પણ અહીંયા મેં શું લખ્યું છે જુઓ, આરના છેદમાં 2 એના છેદમાં 100 આખાની 2n ઘાત. તો આ સૂત્ર કોનું હતું? તો કે 6 માસ દરમિયાન જ્યારે આપણે વ્યાજની ગણતરી કરવાની હોય, દર 6-6 મહિને જો વ્યાજ ઉમેરવામાં આવતું હોય, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરતા હતા બરાબર. હવે આપણી રકમ પ્રમાણે આપણે જોઈએ કે આપણી મુદ્દત કેટલી છે, તો કે 16,000 રૂપિયા. એટલે મેં લખી દીધું કે ફી બરાબર 16,000, વ્યાજનો દર આ બરાબર કેટલા છે 10%, અને વર્ષ એટલે કે ટી સમય આપણને કેટલો આપ્યો છે, ટી લખો કે એન લખો, 1.1 દૂતીયાંશ વર્ષ. હવે જુઓ, આરના છેદમાં 2 એટલે આરને આપણે સૂત્રમાં પણ ભાગવાનું તો છે જ, તો અહીંયા આપણે પહેલા ભાગી દઈએ તો પણ ચાલે કે આર બરાબર 10 ના છેદમાં 2 બરાબર 5 તમને જવાબ મળશે. એટલે કે 5% તમારે આરની કિંમત ડાયરેક્ટ મૂકી દો તો પણ ચાલે, પણ એકવાર સૂત્ર તો આ જ લખવાનું. હવે એન, તો એનની કિંમત જે છે એ અહીંયા શું છે, તો કે 2n, એટલે કે એનની કિંમતને કેટલા વડે ગુણવાના, 2 વડે. તો અહીંયા એની કિંમત કેટલી છે, 1.1 દૂતીયાંશ, એને તમે 2 વડે ગુણશો એટલે તમને કેટલા મળશે, 3 બરાબર. દોઢના ડબલ કેટલા થશે, 3, એટલે એનની કિંમત તમને કેટલી મળી, 3. તો હવે બધાની કિંમત આપણી પાસે છે, તો આપણે શું શોધીએ, તો કે વ્યાજ મુદ્દલ શોધીએ. ચલો કિંમત મૂકતા જઈએ, એ બરાબર પી ની જગ્યાએ આપણે લખીએ 16,000 કૌંસમાં 1 વત્તા, હવે આરની કિંમત ડાયરેક્ટ શું મૂકી દીધી મેં, 5. કેમ કે અહીંયા મેં આર બરાબર 10 ના છેદમાં 2 પહેલા જ એને ભાગી લીધા છે, એટલા માટે જો તમારે ડાયરેક્ટ પછી તમે અહીંયા ના ભાગો તો તમારો એક સ્ટેપ વધી જાય. 16,000 કૌંસમાં 1 વત્તા 5 ના છેદમાં 100 આખાની 3 ઘાત, 3 એ એની કિંમત, આગળ તમે જોયું કે કઈ રીતે 3 આવ્યા બરાબર. હવે એ બરાબર 16,000, હવે આગળના દાખલામાં જેમ તમે જોયું હતું એમ કે બંનેના છેદ સરખા કરવા માટે તમારે શું કરવું પડે, તો કે લસાઅ. હવે અહીંયા તો કંઈ જ નથી, 1 ના છેદમાં કંઈ જ નહીં, એટલે 1 ગણાય, એટલે આખા છેદનો લસાઅ 100. તો તમારે ઉપર અંશવાળા 1ને પણ 100 વડે ગુણવું પડે, એટલે શું થશે, તો કે 100 વત્તા 5 બરાબર 105 ના છેદમાં 100 આખાની 3 ઘાત. હવે 16,000 × 105 ના છેદમાં 100 ની 3 ઘાત, એટલે મેં એને કેટલી વાર લખ્યા, 3 વાર, 105 ના છેદમાં 100 × 105 ના છેદમાં 100 × 105 ના છેદમાં 100. હવે તમે તમારી અનુકૂળતા મુજબ એના ભાગ ઉડાવી શકો બરાબર. અહીંયાથી 2 0 2 0 કેન્સલ કરી દીધા બરાબર. પછી આપણે શું કર્યું, તો કે 21 5 105 અને 5 2 10, તો 5 5 કેન્સલ થઈ ગયા. પછી અહીંયાથી આપણે આના બીજા ભાગ પાડ્યા કે 20 5 100 અને 21 5 105, તો અહીંયાથી પણ તમારા 5 5 કેન્સલ થઈ જશે. પછી શું ભાગ પાડ્યું, તો કે 20ના ભાગ પાડ્યા 5 4 20 બરાબર, અને અહીંયા 16ના ભાગ પાડ્યા છે 8 2 16 અને 5 4 2 ના 8, તો શું વધશે તમારી પાસે લાસ્ટમાં, તો કે 2 × 21 × 21 × 21. તો આ રીતે જેટલા બને એટલા નાના ભાગ આપણે પાડી લઈએ તો આપણને ગણતરી કરવામાં સરળતા પડે. તો એનો જવાબ મળે છે આપણને, એટલે કે એ બરાબર અનો ગુણાકાર તમને શું મળશે, તો કે 18,522 રૂપિયા. શું શોધ્યું તમે, તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. પણ આપણે વ્યાજ મુદ્દલ તો શોધવાનું છે, સાથે સાથે વ્યાજ પણ શોધવાનું છે. તો તમને ખબર જ છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો આપણે શું કરવું પડે, તો કે વ્યાજ મુદ્દલમાંથી
જે મુદ્દલ છે એને બાદ કરવી પડે, એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ માઇનસ પી એટલે કે આપણી મુદ્દલ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું હતું આપણું? તો કે 18,522 અને આપણી મેઇન મુદ્દલ કેટલી હતી? તો કે 16,000. તો બાદ બાકી કરશો એટલે તમને મળશે 2,522 રૂપિયા. તો આ શું થયું? તો કે તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આ રીતે તમને મેં 6 માસની ગણતરીવાળો દાખલો પણ ચલાવ્યો અને આગલા વિડીયોની અંદર તમે વર્ષના અંતે ગણતરી જે થાય છે એનો પણ દાખલો જોઈ ગયા છો. તો બાકીના દાખલા તમારી જાતે તમારે પ્રેક્ટિસ કરવાનું છે. હવે બીજું કે જીએસટી વાળો દાખલો મેં તમને કહ્યું હતું કે આપણે પાર્ટ 4 માં જોઈશું. તો જીએસટી વાળો દાખલો જોઈએ. મેં ₹54,600 હેર ડ્રાયર ખરીદ્યું, તેમાં 18% જીએસટી લાગ્યો હતો. તો જીએસટી પહેલાની કિંમત શોધો. એટલે શું કહેવા માંગે છે કે એ જે હેર ડ્રાયર ખરીદેલું છે એ ₹5,400 છે. ₹5,400 એ જીએસટી સાથેની જ કિંમત છે. પણ આપણને શું શોધવાનું કીધું છે કે જીએસટી પહેલાંની કિંમત શોધો. જીએસટી એટલે તમને ખબર જ છે કે ગુડ સર્વિસ ટેક્સ, બરાબર? તો આ જે ટેક્સ છે એ ટેક્સ પહેલાંની કિંમત આપણને ખબર નથી અને આપણે એમને શોધી આપવાની છે. તો આપણે શું લઈએ? તો કે કોઈ પણ રકમ હોય તો એને આપણે ટકાની અંદર, જીએસટી જે છે એ ટકાની અંદર 18% જીએસટી લાગ્યો છે એમ આપણને અહીંયા કહ્યું છે, બરાબર? તો ટકાની ગણતરી તમને કીધી છે એટલે આપણે હંમેશા 100 નો જ આધાર લેતા હોઈએ. એટલે આપણે સિમ્પલ વાત કરીએ કે ભાઈ ધારો કે ડ્રાયરની મૂળ કિંમત જો 100 રૂપિયા હોય, આપણે ધરવાનું કે ધારો કે ડ્રાયરની મૂળ કિંમત 100 રૂપિયા છે, તો જીએસટી પછીની કિંમત કેટલી થાય? તો કે 100 રૂપિયાની વસ્તુ હોય એ 100 રૂપિયાની વસ્તુ પર 18% જીએસટી લાગે. 18% એટલે 100 એ કેટલા રૂપિયા થયા? તો કે 18 રૂપિયા થયા. તો કે જીએસટી લાગ્યા પછી જો 18% 100 રૂપિયાની વસ્તુ હોય અને 18% જીએસટી લાગતો હોય તો એ કેટલા રૂપિયામાં આપણને વસ્તુ પડી એમ કહેવાય? તો કે 118. 100 રૂપિયા તો આપણે આપવા જ પડે પણ બીજા 18% વધારાના. 18% એટલે 18 રૂપિયા. તો 100 આપવાના ઉપરથી 18 રૂપિયા આપવાના એટલે 118 રૂપિયા જીએસટી પછીની કિંમત થઈ એમ કહેવાય. તો આપણે જીએસટી પછીની કિંમત બરાબર 100 વત્તા 18 બરાબર 118 રૂપિયા એમ થયું. હવે આપણે જે મેઇન કિંમત હતી ડ્રાયરની જીએસટી સાથેની જે કિંમત છે કેટલી છે? તો કે 5,400 રૂપિયા. તો હવે આપણે પદ મૂકી શકીએ ઇઝીલી કે જો 118 રૂપિયા ખરીદ કિંમત હોય ત્યારે મૂળ કિંમત કેટલી થતી હતી? તો કે 100. જો 100 રૂપિયા હતી તો અરે જીએસટી પછીની કિંમત 118. એટલે આપણે ઊંધું પદ મૂકવાનું છે કે ₹118 જો ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત બરાબર 100 રૂપિયા. માટે જો ₹5,400 ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત બરાબર કેટલી? ક્રોસ ગુણાકાર કરીશું આપણે એટલે 100 × 5,400 ના છેદમાં 118 બરાબર. તો હવે તમે જ્યારે આની ગણતરી કરશો ત્યારે તમને મળશે 4,576.27 રૂપિયા. તો આ કઈ કિંમત થઈ? તો કે જીએસટી પહેલાંની કિંમત. જીએસટી લાગતા પહેલાં આની જે આ ડ્રાયરની કિંમત છે કેટલી હશે? તો કે 4,576.27 રૂપિયા. પણ 5,400 રૂપિયા કેમ ચૂકવવા પડ્યા? તો કે 18% જીએસટી લાગ્યું એટલે. તો આ રીતે જીએસટીના દાખલા બાકીના જે હોય એની તમે પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.